हेलो फ्रेंड्स, हूँ छू विमल परवाड़िया, जेनेटी इंस्टिट्यूट सूरत थी। धोरण 12 नीट नी अंदर बायोलॉजी में जीनेटिक्स नी अंदर चैप्टर नंबर 6 नी अंदर खूब ज इम्पोर्टंट थियरी आरएनए प्रोसेसिंग, के जेने आपणे आरएनए स्प्लिटिंग पण कहीए छीए। तो आ आरएनए स्प्लिटिंग केवी रीते थाय छे, आरएनए प्रोसेसिंग माटेनी शुं प्रोसेस छे, क्यां थशे, एनी विशे आपणे चर्चा करवानी छे आजे। ओके फ्रेंड्स, जो पहली वस्तु तो नीट में तमने प्रश्न पूछाय आरएनए प्रोसेसिंग क्यां थाय, तो आरएनए प्रोसेसिंग फक्त सुकोष केंद्रीय कोषमां आपणा एनसीईआरटी मुजब जोवा मळशे। आदिकोष केंद्रीयमां जोवा मळे छे, पण लिटल बिट अमाउंटनी अंदर आटली कॉम्प्लेक्स प्रोसेस होती नथी। આપણે જે પ્રોસેસ ભણવાના છે, પ્રોસેસ શેમાં ભણશું, ફક્ત સુકોષ કેન્દ્રીય કોષની અંદર, પણ આ પ્રોસેસમાં જતા પહેલા આપણે થોડાક કન્સેપ્ટ ક્લિયર કરવાના છે। કયા કન્સેપ્ટ ક્લિયર કરશું? પહેલો તો ક્વેશ્ચન આવે, જનીન કોને કહેવાય? સમજો, કયો ક્વેશ્ચન આવશે, જનીન કોને કહેવાય? આ ડેફિનેશન આપણે એટલા માટે સમજશું કારણ કે આપણે છેલ્લે જે વિભક્ત જનીન સંકલ્પના અથવા વિભાજિત જનીન સંકલ્પના આવે એને સમજવી છે। ચોક્કસ કાર્ય કરતો ડીએનએ નો ટુકડો, આ જનીનની વ્યાખ્યા આપણને યાદ છે એવું ધ્યાનમાં રાખી અને આપણે ભણી રહ્યા છીએ, આટલું યાદ રાખજો। પછી આપણે ફરી જોઈશું કે જનીનનો ટુકડો કયો ગણો ચોક્કસ કાર્ય કરતો। તો જો પહેલી પ્રોસેસ કઈ હતી, તો પહેલા ડીએનએ, ડીએનએ માંથી એમઆરએનએ બને, અને આ પ્રક્રિયાને આપણે શું કહેતા, પ્રત્યાંકન। ઓકે, પ્રત્યાંકન થઈ ગયું માનો, તો આ પ્રોસેસ થતી હતી ક્યાં? આ માનો કોષ છે, આ કોષમાં કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર આ પ્રોસેસ થતી હતી। તો ડીએનએ માંથી શું બન્યું, એમઆરએનએ બને છે। આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષની, કારણ કે કોષ કેન્દ્ર સ્પષ્ટ શેમાં જોવા મળશે, સુકોષ કેન્દ્રીય કોષમાં જ। તો આ એમઆરએનએ માંથી સીધું પ્રોટીન બનશે નહીં, એમઆરએનએ માંથી પ્રોટીન બનાવતા પહેલા આ એમઆરએનએ નું મેચ્યુરેશન કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। એટલે કે આખી પ્રક્રિયા ક્યાં થાય છે, કોષ કેન્દ્રની અંદર થાય છે। તો આપણે સમજી લઈએ કે ભાઈ મારે આ એમઆરએનએ નું પ્રોસેસિંગ સમજવું છે, તો એમઆરએનએ ના પ્રોસેસિંગ માટે આપણે વિચારી લઈએ કે ભાઈ આ બોર્ડનો જેટલો પણ એરિયા છે, અથવા તો આટલો એરિયા એ કોષ કેન્દ્ર છે, અને જે પ્રક્રિયા થાય છે એ કોષ કેન્દ્રમાં થાય છે, અને અહીંયા તમારી પાસે આ એમઆરએનએ બનીને આવે છે જે 5' થી 3' એન્ડ ધરાવે છે। ઓકે, આ જે એમઆરએનએ છે એમાં ઘણી બધી સિક્વન્સો હશે, આપણે એની સિક્વન્સોમાં નથી જતા, એના નાઇટ્રોજન ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ હશે, એડેનિન ગ્વાનિન યુરેસિલ અને સાઇટોસિન। તો જો સૌથી વધારે શું કામ અને મેચ્યુરેશનની જરૂર પડે, પહેલો પોઈન્ટ, આ તો એમઆરએનએ કેવું છે, એચએનઆરએનએ કહેવાય, હિટરો ન્યુક્લિયર આરએનએ, અસ્થાયી છે, સ્થાયી કરવું પડે, સાથે કોષમાં રહેલા એક્ઝોન્યુક્લિયસ અહીંયાથી એમઆરએનએ ને કાપી શકે છે। હવે જો ન્યુક્લિયસ અહીંથી કાપી નાખે તો કામના જેટલા અહીંયા કોડોન હશે, કામના જેટલા પણ જનીન સંકેતો હશે એ નીકળી જઈ શકે, એ ન થાય એટલે અહીંયા પહેલી પ્રોસેસ કઈ થાય છે સમજો, પહેલી પ્રોસેસ થાય છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ તેના 5' એન્ડ ઉપર ઉમેરાય છે। સમજો, આ એમઆરએનએ છે,
આ એમઆરએનએ ના 5 પ્રાઇમ ના એન્ડ ઉપર કોણ ઉમેરાય છે? તો કે 5 પ્રાઇમ ના એન્ડ ઉપર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઉમેરાય છે. માની લો કે આ છે. આ પ્રોસેસ ને આપણે શું કહેશું? આ પ્રોસેસ ને આપણે કહેશું કેપિંગ. શું કહેશું? કેપિંગ. કેપ લાગે છે. અચ્છા, કેપિંગ લાગવાથી શું થશે? એક્ઝોન્યુક્લિયસ જે છેડેથી કાપે છે એ એક્ઝોન્યુક્લિયસ આને ઓળખી શકતો નથી, આને ઓળખી નહીં શકે એટલે એને કાપી નહીં શકે. પણ અહીંયા એક મહત્વની વિશેષતા શું છે સમજો, શું કામ એના પ્રોસેસિંગ કરવું પડે? કારણ કે જે એમઆરએનએ છે એ એમઆરએનએની અંદર વચ્ચે થોડીક સિક્વન્સો એવી છે કે જે વધારાની છે, કોઈ કામની નથી. માનો કે આ સિક્વન્સ છે. આમ જોવા જઈએ તો આની અંદર આ જે શૃંખલા છે એને આપણે એક્ઝોન કહીએ છીએ, અને આ વધારાની શૃંખલા છે એને આપણે ઇન્ટ્રોન્સ કહીએ છીએ. આ જે ઇન્ટ્રોન છે એની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા એક્ઝોન કરતા વધારે હશે, પરંતુ તે પ્રોટીન નિર્માણ માટે કોઈ સંકેતન કરતા નથી, એટલે આપણે એને દૂર કરવા છે. અને દૂર કરવાની પ્રોસેસને જ આપણે આરએનએ પ્રોસેસિંગ લઈએ છીએ. પરંતુ એને દૂર કરતા પહેલા કઈ પ્રોસેસ કરવી પડે? કેપિંગ. તો કેપિંગ થઈ ગયું. અહીંયા તો ઇન્ટ્રોન હતા જ, માની લો કે આ ઇન્ટ્રોન છે. કેપિંગ થઈ ગયા પછી એના 3 પ્રાઇમ ના છેડા ઉપર પહેલી પ્રોસેસ કઈ થઈ? કેપિંગ. કેપિંગ થઈ ગયા પછી એના 3 પ્રાઇમ ના છેડા ઉપર ટેઇલિંગ થશે. શું થશે? ટેઇલિંગ. અચ્છા, ટેઇલિંગનો મતલબ શું? એના 3 પ્રાઇમના છેડા ઉપર પોલી એ ટેલ એટલે કે એડિનિલિક એસિડ ઉમેરાશે. એટલે એડિનિલિક એસિડ ઉમેરાનો, એટલે માનો કે અહીંયા એડિનિલિક એસિડ ઉમેરાય છે. આ પ્રોસેસને આપણે ટેઇલિંગ કહીએ છીએ. શું કામ ઉમેરાય છે? એના છેડા ઉપર પણ એ કપાય નહીં, એટલે કે બંને છેડા, એક્ઝોન્યુક્લિયસ તો ક્યાંથી છે તોડશે? છેડા ઉપરથી જ તોડે છે, રાઈટ? ઓકે, તો એક્ઝોન્યુક્લિયસ અહીંથી પણ તોડી શકે ને અહીંથી તોડી શકે. એ ન તોડી શકે એટલે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ બંને છેડા ઉપર કંઈક ને કંઈક નાખી દીધું કે જેથી એ એન્ઝાઇમ એને ઓળખી શકે નહીં. 5 પ્રાઇમ ના છેડા ઉપર શું નાખી દીધું? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ. 3 પ્રાઇમ ના છેડા ઉપર શું મૂકી દીધું? એડિનિલિક એસિડ. કેટલા? 200 થી 300 અણુ ઉમેરાઈ દીધા, જેને આપણે કહીએ ટેઇલિંગ. ઓકે, કેપિંગ થઈ ગયું, ટેઇલિંગ થઈ ગયું, ઇન્ટ્રોન એક્ઝોન એની જગ્યાએ જ હતા. હવે શું થશે? આ ઇન્ટ્રોનને દૂર કરવો છે. તો ઇન્ટ્રોનને દૂર કરવા માટે કોમ્પ્લેક્સ બનશે. શું બનશે? કોમ્પ્લેક્સ. કેવો કોમ્પ્લેક્સ બનશે? માનો કે આ પોલી એલટે, હવે તમે લખો કે ન લખો, અહીંયા સ્ટેપ પછી તમારે સમજી લેવાનું કે અહીંયા પોલી એટેલ હશે, રાઈટ? જેને એડેનાઇલેશન પણ કહેવાય. તમારી બુકની અંદર થોડીક મિસ્ટેક છે, રેક્ટિફાય કરી લેજો. આ પ્રોસેસને શું કહેશું? એડેનાઇલેશન. ઓકે, 5 પ્રાઇમના છેડા ઉપર કેપિંગ હતું, ક્લિયર? હવે અહીંયા જે ઇન્ટ્રોન્સ છે ને એમાં શું થશે? આ જે ઇન્ટ્રોન્સ છે એ ઇન્ટ્રોનમાં લૂપ ફોર્મેશન થાય. શું થશે? લૂપ ફોર્મેશન થશે. હવે આ લૂપ ફોર્મેશન થવાનું કારણ શું? તો કે અહીંયા એક પ્રોટીન સાથે એક કોમ્પ્લેક્સ બનશે એમઆરએનએનો. આની અંદર પ્રોટીન હશે. આ પ્રોટીનના અણુઓ સાથે એક કોમ્પ્લેક્સ બનાવે, અને આ જે પ્રોટીન છે ને એ પ્રોટીનને આપણે શું કહેશું? SNRNP, સ્મોલ ન્યુક્લિયર રીબો ન્યુક્લિયો પ્રોટીન. શું આવશે? સ્મોલ ન્યુક્લિયર રીબો ન્યુક્લિયર પ્રોટીન. અને જે આ કોમ્પ્લેક્સ બનાવે છે એ કોમ્પ્લેક્સને આપણે કહેશું સ્પ્લાઇસિયોઝોમ. અને આ સ્પ્લાઇસિયોઝોમ શું કરશે? તો કે આને તોડી નાખશે. હવે અહીંથી જે આ તૂટી જશે એટલે આ ભાગ દૂર થઈ જશે, ઇન્ટ્રોન વાળો ભાગ દૂર થઈ જશે. અને આ ભાગ કયા હતા? એક્ઝોન. તો એક્ઝોન વાળા પાર્ટ જોડાઈ જશે. તો આ એક્ઝોન વાળા પાર્ટ થઈ ગયા.
માનો કે જો એક્ઝોન વાળા પાર્ટ જોડાઈ ગયા એટલે આવું થઈ ગયું, અને અહીંયા હતી પોલી એ ટેલ, આ પોલી એ ટેલ, આગળની બાજુ શું હતું, કેપ મિથાઇલ ગોનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને આ જે એમઆરએનએ મળશે તમને એ પ્યોરલી કેવો એમઆરએનએ હશે, એક્ઝોનિક એમઆરએનએ. શું હશે? એક્ઝોનિક એમઆરએનએ, જેને આપણે મેચ્યોર એમઆરએનએ તરીકે પણ ઓળખીએ છીએ. આમ તમારી પાસે જે કેવો એમઆરએનએ હતો, અસ્થાયી હેટ્રોન્યુક્લિયર એમઆરએનએ, એમાંથી કન્વર્ટ શું થઈ ગયું, મેચ્યોર એમઆરએનએ. હવે આ જે વિશેષતા છે ને, આ વિશેષતા ફક્ત ક્યાં જોવા મળે છે, સુકોષ કેન્દ્રી કોષની અંદર. એટલે કે તમને જ્યારે આરએનએ પ્રોસેસિંગનો પોઈન્ટ પૂછાય તો આરએનએ પ્રોસેસિંગની અંદરથી તમને કયા કયા પોઈન્ટ પૂછી શકે, કામના ટુકડા કયા, એક્ઝોન, નકામા ટુકડા કયા, અથવા પૂછે વધારાના ટુકડા કયા, તો શું આવશે, ઇન્ટ્રોન. પહેલાં શું લાગશે, કેપિંગ મિથાઇલ ગોનોસાઇન ટ્રાયફોસ્ફેટ, પછી શું આવશે, ટેઇલિંગ. ટેઇલિંગ થઈ જાય પછી સ્પ્લાઇસોઝોમ બનશે અને આરએનએ સ્પ્લાઇસિંગ થશે. આરએનએ સ્પ્લાઇસિંગ થશે એટલે એક્ઝોન જોડાશે અને બનાવશે મેચ્યોર એમઆરએનએ. હવે આ મેચ્યોર એમઆરએનએ કોષ કેન્દ્ર છિદ્ર મારફતે બહાર નીકળશે અને કોષ કેન્દ્ર છિદ્રમાંથી થઈ કોષરસમાં આવી અને કોની સાથે જોડાશે, તો કે જોડાશે રિબોઝોમ સાથે. રિબોઝોમ આરઆરએનએ અને ટીઆરએનએની મદદથી આ એમઆરએનએ શું બનાવશે, તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરશે. ક્લિયર? આ હતી આપણી થિયરી આરએનએ પ્રોસેસિંગ. પણ આના બેઝ ઉપર જ આપણે રિવર્સમાં જવું છે કે ભાઈ ચાલો આ કોઈ પ્રોટીન બનાવે છે, પ્રોટીન મતલબ કે એન્ઝાઇમ હશે. શું હશે? એન્ઝાઇમ. અને એ એન્ઝાઇમ કોઈ કાર્ય કરે, ઓકે, તો આ એન્ઝાઇમ કોઈ કાર્ય કરે તો ચોક્કસ કાર્ય થયું, તો ચોક્કસ કાર્ય કરતો ડીએનએનો ટુકડો, જનીન. તો મતલબ હું એમ કહી શકું કે આ જે એમઆરએનએ બનેલો હતો એ એમઆરએનએ કોઈ ને કોઈ ડીએનએમાંથી બનેલો હતો. માની લો કે આ ડીએનએમાંથી એમઆરએનએ બનેલો હશે, આ એનો 5' છેડો, તો એનો આ છેડો 3', આ એનો 3' છેડો, તો એનો આ છેડો 5' માની લઈએ. ઓકે, તો હવે સમજો આમાંનો ટેમ્પલેટ શૃંખલા હતી. આ ટેમ્પલેટ શૃંખલામાંથી આ એક્ઝોન અને ઇન્ટ્રોન બન્યા હતા. હવે હું તમને સમજાવું છું વિભાજિત જનીન સંકલ્પના શું છે. મિત્રો ખાસ જોજો, આ જસ્ટ ઉદાહરણ છે, આ ખાલી અને ખાલી એક્ઝામ્પલ છે, તુક્કો લગાવતા નહીં કાંઈ, આમ કેમ સમજાવવા માટે હું કરું છું. આ માનો કે એમઆરએનએ છે અને એમઆરએનએની આ શૃંખલા જે છે ને, ફાઇનલ એમઆરએનએ કંઈક આવો બને છે, એ યુ જી જી સી એ સી એ જી જી એ સી 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 એ એ એ જી. આ છે માની લો. આપણે એવું ધારી લઈએ છીએ કે દર બે જનીન સંકેત એક એક્ઝોન, એવું માની લઈએ. તો આવું કંઈક હશે, એ યુ જી જી સી એ, પછી ઇન્ટ્રોન આવી ગયો, સી એ જી જી એ સી, પાછો ઇન્ટ્રોન આવી ગયો, સી સી એ અને એ એ જી, પાછો ઇન્ટ્રોન આવી ગયો, અને પછી સોન સોન જે ન્યુક્લિયોટાઇડ હોય એવું માની લઈએ આપણે. રાઈટ, મારે તમને વિભાજિત જનીન સંકલ્પના સમજાવી છે એટલે હું અહીંથી રિવર્સમાં લઈ જાઉં છું. તો સમજો, ચોક્કસ કાર્ય કોણ કરે છે, આ કરે છે. કાર્ય કોણ કરે છે, જ્યારે આ એક્ઝોનિક એમઆરએનએ ભેગો થાય એ જ આ કરે છે, નહીં, આને તો દૂર કરવાનું છે. ઓકે, તો આપણે માની લઈએ કે આ એયુજી અને જીસીએ અહીંયા હશે, સીએજી અને જીએસી અહીંયા હશે, અને સીસીએ અને એએજી અહીંયા છે. કન્સેપ્ટ સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. તો આ એમઆરએનએ જે ડીએનએમાંથી બને છે, તો મારે સમજવું છે, જનરલી ડીએનએ આવી રીતે હોય નહીં, પણ આપણે સમજવું છે એટલે આપણે એના કુંતલને ખોલી નાખીએ છીએ. અને માનો કે આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, એમાં એક એનું 5' એન્ડ, એક એનો 3', આ એનો 3' એન્ડ, આ એનો 5' એન્ડ. તો આ એમઆરએનએ જેમાંથી બનેલો છે એ ડીએનએમાંથી બન્યો છે,
मतलब के एयूजी नी प्रतिसंखला डीएनए ऊपर हसे ए छे तो अहीं शू हसे ए छे तो अहीं शू हसे तो एडेनाइन अहीं एडेनाइन हसे तो डीएनए ऊपर शू होई सके थायमिन अहीं यू छे तो शू होई सके एडेनिन जी छे तो साइटोसिन जी छे तो साइटोसिन सी छे तो ग्वानिन अने ए छे तो थायमिन आ होई सके ओके पछीनी श्रृंखला शू आवे छे इंट्रोन मतलब के अहीं जे संकेत हसे ए संकेत कोना माटेना हसे इंट्रोन माटेना राइट फरीथी पाछा जी ए जी तो जी ए जी नो मतलब सी ए छे तो टी सी सी ए छे तो टी अने जी आ होई सके ओके फरीथी अहीं आ संकेत डीएनए ऊपर कोना माटेना इंट्रोन माटेना हवे अहीं खास ध्यान राखजो चोक्कस कार्य कोण करे छे एक्सोनिक एमआरएनए जनीन ने शुं कीधुं चोक्कस कार्य करतो डीएनए नो टुकड़ो तो डीएनए नो टुकड़ो आखो एमआरएनए जोवा जाय तो आटलामांथी बने छे पण काम करता टुकड़ा तो आटला आटला ज छे आटलो टुकड़ो काम करे पाछो आनत करतो आ टुकड़ो काम करे आनत करतो थयुं मतलब के अहीं आखो टुकड़ो नथी आवतो तो आ संकल्पना ने आपणे शुं कीधी विभाजित जनीन संकल्पना प्रश्न पूछाय के आ विभाजित जनीन संकल्पना क्या काम लगशे तो के मानवना उद्विकास ने समझवा माटे विभाजित जनीन संकल्पना काम लगशे बीजो क्वेश्चन नीट माथी पूछाई सके के भाई मानवना अथवा तो प्राचीन इतिहास ने जुओ छे तो कोण काम लागी सके इंट्रोन्स काम लागी सके राइट बनी सके वर्षो पहला काम करता हो अत्यार नहीं करता राइट तो आ हतुं बेसिक आपणुं डीएनए प्रोसेसिंग सॉरी आरएनए प्रोसेसिंग के भाई आरएनए प्रोसेसिंग कोष केन्द्र नी अंदर केवी रीते थाय छे फरीथी एक वक्त रिपीट करिए क्या टाइप ना क्वेश्चन पूछी सकाय क्वेश्चन तमने एक्सोन नो पूछे क्वेश्चन इंट्रोन नो पूछे हवे जो आनी साथे आवशे ज्यारे आगळनी थियरी आपणे लेशुं त्यारे सिस्ट्रोन नी वात करशुं म्यूटोन नी पण वात करीशुं आवे घणी बधी टर्मिनोलॉजी आवशे पण आमांथी तमने आ बे क्वेश्चन पूछी सके कैपिंग पूछी सके टेलिंग पूछी सके अने एक्स्ट्रामां जो कोई पूछवू छे तो तमने पूछी सके स्प्लाइसियो जो हा मित्रो जीनीटी इंस्टिट्यूटना प्लेटफॉर्म पर આવી જ રીતે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારે અમારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય તો જીનીટી ઇન્સ્ટિટ્યૂટના નંબરનો કોન્ટેક્ટ કરો અમારી ડ્રોપર બેચમાં જો તમે જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો બહુ નોમિનલ એવી ફીસ સાથે સંપૂર્ણ માર્ગદર્શન સાથે નીટ 2021ની જવાબદારી સાથે સંપૂર્ણ ટીમ ડેડિકેશન સાથે ઓનલાઈન ભણાવી રહી છે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે ના તો શહેરી ટ્યુશન લઈ શકે છે ના શહેર સુધી જઈ શકે છે એવા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે આ જ માધ્યમ દ્વારા ઓનલાઈન ભણવાની થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે